માનનીય મંત્રી શ્રી ભાનુબેન જે ગૃહની અંદર જે માંગણી લઈને આવ્યા છે તેમાં મેં અને આમ આદમી પાર્ટીએ આ માંગણીમાં સમર્થન પણ જાહેર કર્યું છે, પણ સાથોસાથ આ ગૃહની અંદર ભાનુબેનને સૂચન પણ આપ્યા છે કે જે બેન આ જે સામાજિક અને ન્યાય વિભાગમાં પહેલાં તો વર્ષ 2024 અને 25માં આ વિભાગ ખૂબ જ મહત્ત્વનો હોવા છતાં બજેટ ખૂબ જ ઓછું ફાળવવામાં આવ્યું છે અને સામાજિક ન્યાયની સાથોસાથ એક બીજો વિભાગ મહિલા અને બાળ વિકાસ અને આ વિભાગમાં પણ વર્ષ 24 અને 25ની વાત કરીએ તો આમાં પણ ખૂબ જ ઓછું બજેટ ફાળવવામાં આવ્યું છે. સાથોસાથ ગૃહની અંદર આમાં મેં સૂચનો આપ્યું છે કે આજે હું મારા બોટાદ જિલ્લાની વાત કરું તો મારા બોટાદ જિલ્લામાં જે કુલ આંગણવાડીઓ જે છે એની વાત કરું તો કુલ મારે 569 આંગણવાડીઓ હાલ અત્યારે કાર્યરત છે, જે વિસ્તારની દ્રષ્ટિએ સંખ્યાની દ્રષ્ટિએ ખૂબ જ નહિવત છે. સાથોસાથ 141 આંગણવાડીઓ એવી છે મારા બોટાદ જિલ્લામાં જે ભાડાના મકાનમાં આજે પણ ચાલી રહી છે અને એ જે ભાડાના મકાનો જે છે એ ખૂબ જ જર્જરિત છે, જેમ કે તુરખાની આંગણવાડી હોય દલિત વિસ્તારમાં, એટલે કે જ્યાં જ્યાં 50 વિસ્તાર છે ત્યાં આ આંગણવાડીઓના મકાનો ભાડાના છે નહીં કે પાકા મકાન બનાવવામાં આવ્યા છે. એવી જ રીતના મારા ભાવનગર જિલ્લામાં પણ આંગણવાડીઓની સંખ્યા ખૂબ જ નહિવત છે, જે આંગણવાડીઓ છે એ ભાડાના મકાનમાં છે, જર્જરિત વિસ્તારોમાં છે, એટલે વહેલી તકે પોતાના મકાનમાં સારા વાતાવરણમાં પછાત સમાજના બાળકો આંગણવાડીમાં અભ્યાસ કરી શકે એના માટે થઈને અમે સૂચનો આપ્યા છે. સાથોસાથ આ બજેટમાં મહિલાઓના ઉત્કર્ષ માટે કોઈ જોગવાઈ કરવામાં નથી આવી. આની પહેલાં જ્યારે માનનીય આનંદીબેન પટેલ જ્યારે ભારતીય જનતા પાર્ટીમાંથીને મુખ્યમંત્રી હતા ત્યારે દર વર્ષે એ એક મહિલાઓ માટે એક જેન્ડર બજેટ લઈને આવતા હતા અને બજેટમાં જોગવાઈ મહિલાઓ માટે કરવામાં આવતી હતી, તો આજે પણ આ માંગણીઓમાં જોવા મળી રહ્યું છે કે આ જે મહિલાઓને લઈને આમાં કોઈ વાત રોજગારની કરવામાં નથી આવી. સાથોસાથ જે પ્રાઇવેટ કંપનીઓ છે, સરકારી કંપનીઓ છે, એમાં મહિલાના ઉત્કર્ષ માટે કોઈ અનામતની વાત આ માંગણીઓમાં કરવામાં નથી આવી. મોટું મોટું આપણે જોવી તો આજે પણ મારો બોટાદ જિલ્લો હોય કે ભાવનગર જિલ્લો હોય કે ગુજરાતના અન્ય જિલ્લાઓ હોય, ખાસ કરીને ઓબીસી સમાજના વિદ્યાર્થીઓ માટે કે વિદ્યાર્થીઓની માટે આજે પણ એક પણ ઓબીસી સમાજની હોસ્ટેલ જિલ્લા વાઇઝ નથી, તાલુકામાં તો એક પણ નથી, પણ જિલ્લો હોવા છતાં પણ ઓબીસી સમાજ માટે એક પણ હોસ્ટેલનો નવા બજેટમાં પણ સમાવેશ કરવામાં નથી આવ્યો, જે ખૂબ જ દુઃખની બાબત છે.